180 દેશોના ગ્લોબલ વોર્મિંગના સર્વેમાં ભારત દેશમાં સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ તંત્ર સત્વરે સાવચેત બને. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા ન્યૂઝ લાઈવ, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરવ ગોસ્વામી. મા આશાપુરા ન્યૂઝ ચેનલ મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરવી છે ગ્લોબલ વોર્મિંગની, તો અત્યારે મા આશાપુરા ન્યૂઝની ટીમ અંજાર, ગાંધીધામ અને કચ્છના અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મારા પાછળ દ્રશ્યોમાં આવેલી ગાંધીધામ તાલુકાનું આ ગામ પડાણા ગામ, એની અંદર અત્યારે શું સ્થિતિ છે પડાણા ગામની, એ ગામની પાછળની બાજુ આવી અત્યારે તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરી આ લાઈવ દ્રશ્યો કેમેરામાં તમને હું દેખાડી રહ્યો છું. અત્યારે થોડાક જ ટાઈમ પહેલાં, 7 થી 8 દિવસ પહેલાં જ ગ્લોબલ વોર્મિંગ ઉપર અત્યારે આખા વિશ્વમાં 180 દેશોનું સર્વે કરવામાં આવ્યું હતું. એ સર્વે અનુસાર 180 દેશોમાં ભારતનું સ્થાન 180મુંનું આવ્યું, કારણ કે સૌથી વધારે ગ્લોબલ વોર્મિંગ જો હોય તો એ ભારત દેશમાં છે. અત્યારે અનેક મુદ્દા ઉપરથી આપણા ભારત દેશને ભટકાવવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યારે ગમે તે વસ્તુ હોય, ગમે તે કંપની હોય, ત્યાં ગ્રીન બેલ્ટ નથી. બીજું, કોનો કાર્પસ ઝાડ જે અત્યારે વાતાવરણને એટલું પ્રદૂષિત કરી રહ્યું છે, અને એ ઝાડ નીચે કદાચ આપણે સૂઈ જાય તો અસ્થમા જેવા અનેક રોગોના શિકાર બનીએ છીએ. પરંતુ જીપીસીબીના જે અધિકારીઓ છે અને જે આપણા ગુજરાત રાજ્યના યશસ્વી રાજ્ય આપણે વન વિભાગના મંત્રી ફોરેસ્ટ મિનિસ્ટર કિરીટસિંહ રાણા સાહેબને હું જરૂરથી કહીશ કે કચ્છની એક તમે મુલાકાત લો અને તમે જોઈ શકો છો આ બધી કંપની, આ બોઈલરો, ધુમાડા 24 કલાક, કાળા કાળા ધુમાડાઓ આખા પડાણાને આ નીકળે છે પડાણા ગામમાંથી અને આગળ નંદગામને અનેક વરસાણા ગામને અનેક ગામોને દૂષિત કરી રહ્યા છે. અને આ સ્થિતિ ખાલી પડાણા ગામની જ નહીં, પરંતુ મિત્રો જ્યાં જ્યાં સનમાઇકા બોર્ડની કંપની આવેલી છે, પ્લાયવુડની બોર્ડની, ત્યાં આવીને આવી સ્થિતિ છે. આમ જ બોઈલરો 24 કલાક કાળા કાળા ધુમાડા કાઢતા હોય છે અને ધમધમતા હોય છે. પરંતુ આપણા જીપીસીબીના જે અધિકારીઓ છે એ અત્યારે સુષુપ્ત અવસ્થામાં હોય, જ્વાળામુખી કેમ સુષુપ્ત બની જાય, અમુક ટાઈમે એ જાગતા હોય છે. અત્યારે અહીંયાના જે જીપીસીબીના અધિકારીઓ છે એ એવી સ્થિતિમાં છે, કારણ કે ક્યારે પણ એમના દ્વારા કોઈ કાયદેસરના પગલાં લેવામાં નથી આવતા. પ્રદૂષણ એટલું દૂષિત થઈ રહ્યું છે, લોકોને એટલો આના પ્રદૂષણ દૂષિત થવાના કારણે એટલી ભયંકર બીમારીઓ થઈ રહી છે, દમ, અસ્થમા એવી અનેક બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે. પરંતુ આપણા તંત્રને એ કોઈ વસ્તુથી લેવા દેવા નથી. એને પોતાના ગજવા કેમ આ કંપની આગળ જઈ અને પોતાના ગજવા કેમ ગરમ કરવા, એ જ વસ્તુમાં માનતા હોય અત્યારે એવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. કારણ કે આ નેશનલ હાઈવે છે, અહીંયાથી 24 કલાકમાં 24 વખત અહીંયાથી જીપીસીબીના અધિકારીઓ નીકળતા હોય છે, રોડ ઉપર આવા બોઈલરો ધમધમતા હોય છે, તેમ છતાં એ લોકો દ્વારા ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું. અનેક એવી કંપનીઓ છે જેમાં ખુલ્લે આમ કેમિકલ યુક્ત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે, એના ઉપર પણ કાયદેસરના જે પગલાં લેવા જોઈએ એ પણ એ લોકોના દ્વારામાં લેવા નથી આવતા. મોટા મોટા પગારો લે છે, મોટા મોટી ગાડીઓમાં ફરે છે, સરકારી ગાડીઓના ડીઝલ વાપરે છે. એમ નહીં કે અમે લોકો માટે કાંઈક કામ કરીએ, ના, અમે તો ફક્ત અમારા માટે જ કામ કરશું. અમને ક્યાંથી 2 પૈસા મળશે અમે એ જોશું, નહીં કે અમે લોકોના અત્યારે જે આવી બીમારીઓ થાય છે એના વિરુદ્ધમાં આવા કંપનીઓ સામે અમે પગલાં ભરશું. તમે જોઈ શકો છો આવા બોઈલરો 24 કલાક ધમધમતા હોય છે અને કાળે કાળા ઘોટા ધુવાણાના કાઢતા હોય છે. તેમ છતાં તંત્ર અત્યારે કચ્છનું તંત્ર, કચ્છનું હું કહીશ, એસડીએમ હોય, કલેક્ટર હોય, ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, બધાએ ધ્યાન દોરવું પડશે. સરપંચથી લઈને બધાની જવાબદારી બને છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ, કચ્છ.